દરેક પાર્ટીની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાય લોકો જે પાર્ટી સાથે બેસી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી અને કોંગ્રેસના ઉમેદવારોને માત્ર પૈસાની લાલચે હરાવવાનો પ્રયાસ કરે છે મને પણ મને પણ ચૂંટણીની અંદર આ બે અનુભવો થયેલા છે કોંગ્રેસ પાર્ટીની અંદર રહેવાનું અને ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે હાથ મિલાવી એમની સાથે ખાનગીમાં મિટિંગો કરી પૈસા લેવાનું એટલા માટે હું એમને ફૂટેલી ટોપો કહું છું પહેલાંય કહેતો નું આજે કહીશ ને ભવિષ્યની અંદર પણ કહેતો રહીશ મેં એવું કહ્યું કે તમારી પાસે કોઈ ગાડી હોય અને તમને ભરોસો હોય કે મારે બોમ્બે જવું છે તો તમારી ગાડી ઉપર તમને ભરોસો હોય તો એની અંદર બીજા સ્પેર પાર્ટ સ્પેર વ્હીલ કે જેક કે ખેંચવા માટે દોરડું મૂકવાની જરૂર ના પડે તમારી ગાડી ઉપર તમને પૂરો વિશ્વાસ ના હોય તો જ તમે સ્પેરવ્હીલ મૂકો કે મારું ગમે ત્યારે પંચર પડી શકે ગમે ત્યારે ગાડી બ્રેકડાઉન થઈ શકે એટલે ખેંચવી પડે ગમે ત્યારે ટાયરની હવા નીકળી જાય એટલે જેક મૂકવો પડે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પણ આજે એવી જ છે ભાજપ એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અમારા વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારા બૂથ લેવલ સુધીના પેજ પ્રમુખો એક પેજના પાંચ પાંચ પેજ પ્રમુખો બનાવ્યા છે અમારા આટલા બધા કાર્યકરો છે જો તમારી આવડી મોટી પાર્ટી હોય તો આજે ગુજરાતની અંદર સાઠ પચાસ ટકાથી વધુ જે ધારાસભ્યો અને મિનિસ્ટરો છે કોંગ્રેસ પાર્ટીના છે શા માટે તમે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જે મહેનત કરે છે એવા કાર્યકરોને મૂકી અને કોંગ્રેસ કે અન્ય પાર્ટીના કાર્યકરો એના તાલુકા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોયને તોડવાનો પ્રયાસ કરો છો આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીની અંદર જીતવાનો વિશ્વાસ નથી એટલા માટે બીજી પાર્ટીના કાર્યકરોને તોડી અને જીતવાનો પ્રયાસ કરી રહી છે દરેક પાર્ટીની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાય લોકો જે પાર્ટી સાથે બેસી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી અને કોંગ્રેસના ઉમેદવારોને માત્ર પૈસાની લાલચે હરાવવાનો પ્રયાસ કરે છે મને પણ મને પણ ચૂંટણીની અંદર આ બે અનુભવો થયેલા છે કોંગ્રેસ પાર્ટીની અંદર રહેવાનું અને ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે હાથ મિલાવી એમની સાથે ખાનગીમાં મિટિંગો કરી પૈસા લેવાનું એટલા માટે હું એમને ફૂટેલી ટોપો કહું છું પહેલાય કહેતો આજે કહીશ ને ભવિષ્યની અંદર પણ કહેતો રહીશ મેં એવું કહ્યું કે તમારી પાસે કોઈ ગાડી હોય અને તમને ભરોસો હોય કે મારે બોમ્બે જવું છે તો તમારી ગાડી ઉપર તમને ભરોસો હોય તો એની અંદર બીજા સ્પેર પાર્ટ સ્પેર વ્હીલ કે જેક કે ખેંચવા માટે દોરડું મૂકવાની જરૂર ના પડે તમારી ગાડી ઉપર તમને પૂરો વિશ્વાસ ના હોય તો જ તમે સ્પેરવ્હીલ મૂકો કે મારું ગમે ત્યારે પંચર પડી શકે ગમે ત્યારે ગાડી બ્રેકડાઉન થઈ શકે એટલે ખેંચવી પડે ગમે ત્યારે ટાયરની હવા નીકળી જાય એટલે ચેક મૂકવો પડે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પણ આજે એવી જ છે ભાજપ એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અમારા વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારા બૂથ લેવલ સુધીના પેજ પ્રમુખો એક પેજના પાંચ પાંચ પેજ પ્રમુખો બનાવ્યા છે અમારા આટલા બધા કાર્યકરો છે જો તમારી આવડી મોટી પાર્ટી હોય તો આજે ગુજરાતની અંદર સાઠ પચાસ ટકાથી વધુ જે ધારાસભ્યો અને મિનિસ્ટરો છે કોંગ્રેસ પાર્ટીના છે શા માટે તમે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જે મહેનત કરે છે એવા કાર્યકરોને મૂકી અને કોંગ્રેસ કે અન્ય પાર્ટીના કાર્યકરો એના તાલુકા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોયને તોડવાનો પ્રયાસ કરો છો આજ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીની અંદર જીતવાનો વિશ્વાસ નથી એટલા માટે બીજી પાર્ટીના કાર્યકરોને તોડી અને જીતવાનો પ્રયાસ કરી રહી છે